गुड मॉर्निंग स्टूडेंट्स, ઉડા વિદ્યાલયમાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર ચેપ્ટર નંબર 12 વિદ્યુત તેના પરિપથમાં અસાઇનમેન્ટના કેટલાક પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, ચાલો આપણે પ્રશ્નનું સોલ્યુશન કરીએ. નંબર 1, ટોર્ચના બલ્બને શામાંથી વીજળી મળે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ઉપકરણ હોય એને વીજળી શામાંથી મળે છે? તો વિદ્યુત કોષમાંથી, વિદ્યુત સેલમાંથી, જેને આપણે વાહક તરીકે ઓળખીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ નંબર 2. વિદ્યુત કોષના ધાતુની કેપવાળો ભાગ કયો ટર્મિનલ છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિદ્યુત કોષ બતાવ્યો અને કહ્યું હતું કે ધાતુની કેપવાળો ભાગ છે એ ધન ટર્મિનલ છે. વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 3. વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ કયો છે? તો વિદ્યુત કોષનો ઋણ ટર્મિનલ ધાતુની તકતીવાળો ભાગ છે. નંબર 4, ટોર્ચ ચાલુ કરતા તેના બલ્બનો કયો ભાગ પ્રકાશિત થાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે ટોર્ચ ચાલુ કરીએ છીએ ત્યારે બલ્બની અંદર રહેલો ફિલામેન્ટવાળો ભાગ છે એ જ પ્રકાશિત થાય છે. નંબર 5, વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા કઈ તરફ હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે વિદ્યુત પરિપથમાં વિદ્યુત પ્રવાહની દિશા હંમેશા ધન ધ્રુવથી ઋણ ધ્રુવ તરફની હોય છે. નંબર 6, કઈ બે ધાતુ વિદ્યુતની શ્રેષ્ઠ સુવાહક છે? તો વિદ્યાર્થી મિત્રો, ચાંદી અને તાંબુ એ એવી ધાતુઓ છે જેમાંથી વિદ્યુત પ્રવાહ છે ખૂબ સારી રીતે પસાર થાય છે, માટે તે વિદ્યુતની સારી એવી સુવાહક તરીકે ગણવામાં આવે છે. નંબર 7, વિદ્યુત કોષનો ઉપયોગ શામાં થાય છે? તો વિદ્યુત કોષનો ઉપયોગ રેડિયો, કેમેરો, ઘડિયાળ, ટીવી રિમોટ કંટ્રોલ, એસી રિમોટ કંટ્રોલ, ગેસ ગીઝર, ટોર્ચ વગેરે જેવા ઉપકરણની અંદર વિદ્યુત કોષનો આપણે ઉપયોગ કરીએ છીએ. નંબર 8, વિદ્યુત કોષને કેટલા ટર્મિનલ ધ્રુવો છે અને કયા કયા? તો વિદ્યાર્થી મિત્રો, વિદ્યુત કોષને બે ટર્મિનલ ધ્રુવો છે. નંબર 1, ધન ટર્મિનલ ધ્રુવ અને નંબર 2, ઋણ ટર્મિનલ ધ્રુવ. નંબર 9, વિદ્યુત કોષ ક્યારે વીજળી આપતો બંધ થઈ જાય છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર છે કે જ્યારે પાવરની અંદર રાસાયણિક પદાર્થ છે એ ખતમ થઈ જાય છે, એટલે કે પૂરો થઈ જાય છે, ત્યારે વિદ્યુત કોષ છે એ વીજળી આપતો બંધ થઈ જાય છે. નંબર 10, વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આનો સ્ટાઇલ પ્રશ્ન છે કે વિદ્યુત કોષનો સિદ્ધાંત છે કે રાસાયણિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જામાં પરિવર્તન કરવું. બરાબર છે મિત્રો, એ એનો મુખ્ય સિદ્ધાંત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલે સુધી રાખીએ.